કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો ચાલો આપણે ચાલુ કરીએ આજે આપણું નવું ચેપ્ટર, એટલે કે ચેપ્ટર નંબર 3, વસ્તુ અને સેવાઓ કર પરિચય, જેને ઇંગ્લિશમાં જીએસટી કહેવાય છે. જીએસટી એનું ફૂલ ફોર્મ થાય ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ગુજરાતીમાં એને વસેક કહેવાય. વસેક એટલે વ એટલે વસ્તુઓ, અને સે એટલે સેવાઓ, અને ક એટલે કર. વસ્તુ અને સેવાઓનો કર એટલે વસેક, જેને ઇંગ્લિશમાં જીએસટી કહેવાય, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આજે આપણે મિત્રો આના વિશે ચર્ચા કરવાની છે. તમને આની ઇન્ફોર્મેશન આપવાની છે કે જીએસટી શું છે, ક્યારે અમલમાં આવ્યું, શું કામ અમલમાં આવ્યું. કારણ કે બાય ધ વે તમે કોમર્સના વિદ્યાર્થીઓ છો, એટલે તમને જીએસટી વિશે ખબર હોવી જ જોઈએ. જોઈએ તો આપણા દેશમાં કઈ રીતનું કામકાજ ચાલે છે. તો આપણા દેશનું જે અર્થતંત્ર છે, એ અર્થતંત્ર ચલાવવા માટે આવક જોઈએ, અને આપણા દેશની મુખ્ય આવક છે કરવેરા. શું છે કરવેરા? આ કરવેરા સરકાર કઈ રીતે ઉઘરાવે છે? તો બે રીતે. એક, કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે. કેન્દ્ર સરકાર એટલે દિલ્હી સરકાર. અને બીજી, રાજ્ય સરકાર, જે આપણે જે તે રાજ્યના સરકાર. બરાબર? તો કરવેરા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉઘરાવે છે. આ કરવેરા બે રીતના હોય છે, પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા. સાહેબ, પ્રત્યક્ષ અને પરોક્ષ એટલે શું? અમુક કરવેરા એવા હોય છે જે ડાયરેક્ટ જ ઇફેક્ટ કરતા હોય. જેમ કે વસ્તુનું વેચાણ કરો છો, તો એ વેચાણ ઉપર ડાયરેક્ટ ટેક્સ લાગે, એને પ્રત્યક્ષ વેરા કહેવાય. પરોક્ષ વેરા એટલે કેવું છે કે આબકારી જકાત, મૂલ્યવૃદ્ધિ વેરો, તમે ભાવમાં વધારો કરો છો, તો જેટલો વધારો કર્યો એની ઉપર ટેક્સ લાગે. પછી તમે જે સર્વિસનો ઉપયોગ કરો છો એની ઉપર ટેક્સ લાગે. આ બધા પરોક્ષ વેરા છે. તો જોઈએ અત્યાર સુધી સરકાર કયા કયા, કેન્દ્ર અને રાજ્ય સરકાર કયા કયા પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા લેતી હતી. તો વાત કરીએ કેન્દ્ર સરકારની, અને અહીંયા વાત કરીએ રાજ્ય સરકારની. ઓકે, તો જોઈએ કેન્દ્ર સરકાર દ્વારા કયા કયા કરવેરા લેવામાં આવતા હતા, જેમાં વેચાણ વેરો, આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી, વેચાણ ઉપર વેરો, આબકારી જકાત, કસ્ટમમાં માલ મોકલાયો હોય તો કસ્ટમ ડ્યુટી. આ સિવાય સેવા કર, આપણે જે સર્વિસ આપીએ છીએ એનો ટેક્સ, એટલે કે સેવા કર વગેરે. આ બધા ટેક્સ, આવા ટેક્સ કેન્દ્ર સરકાર ઉઘરાવતી હતી, અને રાજ્ય સરકાર કયા ઉઘરાવતી હતી? તો મૂલ્યવૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો. લખું છું અહીંયા, મૂલ્યવૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો. તો સરકાર દ્વારા, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આવા ઘણા બધા પ્રત્યક્ષ અને પરોક્ષ કર લેવામાં આવતા હતા. પણ શું થતું આમાં? તો ઘણા લોકોને એવું થતું કે
આમાંથી ઘણા ટેક્સ ભરતા અને ઘણા ટેક્સ ન ભરતા, એટલે બે ચાર ટેક્સ ભરે ને બે ચાર બાકી રાખતા, અથવા તો ઘણાને એ જ ખબર ન હોય કે મારે કયો ટેક્સ ભરવાનો છે. તો આ બધી પ્રોબ્લેમ્સ થતી જેના પરિણામે દાણ ચોરી થતી. દાણ ચોરી એટલે ટેક્સ ભર્યા વગરનો માલ વેચવો, એને કહેવાય દાણ ચોરી કરી. ઓકે, તો સરકારે આ બધી જફામારીમાંથી મુક્ત થવા માટે અને લોકોને પણ આ બધી જફામારીમાં ન પડવું પડે માટે આ બધા ટેક્સ ભેગા કરીને એક જ ટેક્સ લાયા, જીએસટી, એટલે કે વસેક, વસ્તુ સેવા કર. બધું ભેગું થઈને એક જ આવી ગયું, તમારે એક જ આંકડો ટેક્સનો ભરવાનો, એમાં બધું જ આવી ગયું. તો સાહેબ આ ક્યાંથી અમલમાં આવ્યું? તો જીએસટી અમલમાં આવ્યું 1 જુલાઈ. કઈ તારીખ છે? 1 જુલાઈ 2017માં. 1 જુલાઈ 2017માં અમલ આવ્યું. અને એક સ્લોગન આવ્યું છે કે એક દેશ એક ટેક્સ. દેશ એક છે માટે ટેક્સ પણ એક જ લોકોએ પે કરવો પડશે. તો આ જીએસટી આવ્યું, એના ઘણા બધા ફાયદા થયા છે. કેવા? ભારતની અંદર ગમે ત્યાં જાઓ, આજે અહીંયા રેસ્ટોરન્ટ એટલે કે હોટલ ઉપર જેટલા પર્સન્ટ ટેક્સ છે, ભારતમાં ગમે તે હોટલમાં જાઓ એટલો જ ટેક્સ હશે. પહેલાં કેવું હતું કે દરેક રાજ્યમાં અલગ અલગ ટેક્સ લેતા, અહીંયા થોડો ઓછો હોય રેસ્ટોરન્ટ ઉપર તો બીજા રાજ્યમાં રેસ્ટોરન્ટ ઉપર ટેક્સ વધારે હોય. તો આ રીતની સિસ્ટમ ચાલતી હતી, એટલે ગવર્મેન્ટે બધું ક્લોઝ કરીને એક જ ટેક્સ રાખ્યો કે સંપૂર્ણ ભારતમાં તમે ગમે ત્યાં જાઓ જે વસ્તુનો ગુજરાતમાં ટેક્સ હોય એ જ ટેક્સ મહારાષ્ટ્ર, તમિલનાડુ કે કાશ્મીરમાં જાઓ તો પણ ત્યાં એ ટેક્સ રહેશે. ઓકે, તો આ એક દેશ એક ટેક્સ આ સ્લોગન સાથે જીએસટી અમલમાં આવ્યું. હવે જોઈએ જીએસટીના 5 કાયદા છે, તેની માટે આપણે આ થોડું રફ કરી નાખીશું. વસેક કાયદા, 5 પ્રકારના એના કાયદા ઘડ્યા છે. પહેલું છે આપણે લખીએ SGST, બીજું છે CGST, ત્રીજું છે UTGST, ચોથું છે IGST અને 5માનું નામ આપણે ગુજરાતીમાં લખીશું વસ્તુ અને સેવાનો કાયદો. આના હું તમને ફૂલ ફોર્મ બતાવીશ, સમજાવીશ. જોઈએ SGST એટલે એને ગુજરાતીમાં શું કહેવાય? SGST એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો અહીંયા આવશે રાજ્ય વસ્તુ અને સેવા કર. રાજ્ય વસ્તુ અને સેવા કર એને કહેવાય SGST. નેક્સ્ટ CGST. સી એટલે સેન્ટ્રલ, સેન્ટ્રલ એટલે કેન્દ્ર સરકાર દ્વારા, આપણે કહેવા રાખું ખાલી કેન્દ્ર. વસ્તુ અને સેવા કર, કેન્દ્રીય શબ્દ વપરાશે. કેન્દ્રીય વસ્તુ અને સેવા કર, જો SGST ને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે કે રાજ્ય વસ્તુ સેવા કર કાયદો છે. પછી CGST એટલે સી એટલે સેન્ટ્રલ, સેન્ટ્રલ એટલે કેન્દ્રીય વસ્તુ અને સેવા કર કાયદો. UTGST તો યુનિયન ટેરેટોરીઝ એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ.
वस्तु अने सेवा कर कायदो IGST એટલે સંકલિત વસ્તુ અને સેવા કર કાયદો અને છેલ્લું તો છે જ વસ્તુ અને સેવા કર કાયદો એને બીજા અર્થમાં કહેવાય રાજ્ય વળતર કાયદો શું કહેવાય રાજ્ય વળતર કાયદો હવે જો ગવર્મેન્ટ જે બી ટેક્સ લે છે એ ટેક્સ બે ભાગમાં વહેંચાય અમુક ટેક્સ રાજ્ય સરકારને મળે અને અમુક ટેક્સ કેન્દ્ર સરકારને મળે હવે રાજ્ય સરકાર અને બીજો એક શબ્દ છે કેન્દ્ર શાસિત પ્રદેશ તો સાહેબ કેન્દ્ર શાસિત પ્રદેશ ઘણા બધા નથી ખબર કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે એવા પ્રદેશ જે કોઈ રાજ્યમાં એડ એવા પ્રદેશ એટલે હતા એવું હતું સિટી કે જે કોઈ રાજ્યમાં એડ નથી થયું રાજ્યમાં ઇન્વોલ્વ નથી ભેગું નથી રાજ્ય ભેગું નથી અલગ જ છે એના નામ લખું છું જેમ કે દીવ એ કોઈ રાજ્યમાં ન આવે દમણ ચંદીગઢ પછી હમણાં થયું ને તેલંગાણા પછી અંદમાન નિકોબાર ટાપુ તો આ બધા કેવા છે કેન્દ્ર શાસિત પ્રદેશો છે જે કોઈ રાજ્યની અંદર એડ થતા નથી જો રાજ્ય હોય તો રાજ્ય વસ્તુ સેવા કર આવે પણ આ રાજ્યમાં નથી આવતા તો એની માટે યુનિયન ટેરેટોરીઝ ઇંગ્લિશમાં કહેવાય યુનિયન ટેરેટોરીઝ UTGST એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર કાયદો હવે અહીંયા તમારે એક શબ્દ બીજો બી યાદ રાખવાનો છે અહીંયા ઘણીવાર પૂરતી એવો શબ્દનો ઉપયોગ થાય કયો શબ્દ પૂરતી પૂરતી એટલે અહીંયા લેવામાં આવ્યું છે ખરીદી અથવા તો વેચાણ અથવા તો એમ બી કહી શકો ખરીદી અને વેચાણને લગતા ઓકે તો સરકારે આ 5 કાયદા બનાવ્યા જીએસટી માટેના SGST એટલે કે રાજ્ય વસ્તુ સેવા કર કાયદો CGST કેન્દ્રીય વસ્તુ અને સેવા કર કાયદો UTGST કેન્દ્રીય શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર કાયદો IGST સંકલિત વસ્તુ અને સેવા કર કાયદો અને વસ્તુ અને સેવા રાજ્ય વળતર કાયદો તો આ 5 કાયદા છે હું તમને આની પછી શીખવાડીશ SGST CGST UTGST અને IGST કયા સંજોગોમાં ક્યારે ક્યારે લાગશે એની ડિટેલ જોઈશું આપણે પણ એની પહેલા આપણે અહીંયા GST એટલે કે વસેકનો અર્થ અને તેના લક્ષણો જોઈશું તો ચાલો શીખીએ વસેકનો અર્થ અને તેના લક્ષણો કોને કહેવાય વસેક તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ કર ઉઘરાવવામાં આવતા હતા તેના બદલે એક આ બધા કરને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા જેને વસેક તરીકે ઓળખવામાં આવે છે ફરીવાર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કર લાદવામાં આવતા હતા નાખવામાં આવતા હતા તેને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા જેને વસેક તરીકે ઓળખવામાં આવે છે અહીંયા હું વ્યાખ્યા લખું છું કે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રત્યક્ષ તથા પરોક્ષ કર લાદવામાં એટલે કે નાખવામાં આવતા હતા જેને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા આવે તેને
વસેક તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે? વસેક. વસેક એટલે વસ્તુ સેવા કર. વસ્તુ અને સેવા કર. આની જો બીજી વ્યાખ્યા જોવી હોય તો બીજી વ્યાખ્યા એવું છે, વસ્તુ અને સેવા પર નાખવામાં આવતો અથવા લાદવામાં આવતો કર એટલે વસેક. વસ્તુ અને સેવા પર નાખવામાં આવતો કર એટલે વસેક. ઓકે, તો આ વસેક એને ઇંગ્લિશમાં જીએસટી કહેવાય છે. તમે જીએસટી નામ ઓળખો છો, પણ યાદ રાખો ગુજરાતીમાં વસેક કહેવાય, વસ્તુ સેવા કર. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ કરવેરા લેવામાં આવતા હતા એની જગ્યાએ આ બધા કરવેરાને એક જ કરમાં આવરી લેવામાં આવ્યો, તેને વસેક કહેવાય, અથવા તો વસ્તુ અને સેવા પર નાખવામાં આવતો કર એટલે વસેક. હવે જોઈએ એના લક્ષણો. ઓકે, બહુ નાના એવા લક્ષણો છે એટલે બહુ વાંધો આવે એમ નથી. સૌથી પહેલું લક્ષણ છે એક જ કર. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ કરવેરા લેવામાં આવતા હતા એની જગ્યાએ આ બધા કરવેરાને એક જ કરમાં આવરી લેવામાં આવ્યા છે, માટે શું કહેવામાં આવે છે? એક જ કર. ઓકે, આ જે અલગ અલગ પ્રકારના કરવેરા હતા એને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા, જે મેં આગળ સમજાવ્યું. અને બીજું એક સ્લોગન બી તમને કીધું, એક દેશ એક કર. હવે જોઈએ બીજું, પૂરતી પર કરની વસૂલાત. પૂરતી પર કરની વસૂલાત એટલે શું? તો પૂરતી એટલે ખરીદ વેચાણ. તો પહેલા કેવું હતું કે જે બધા ટેક્સ હતા પ્રત્યક્ષ અને પરોક્ષ ટેક્સ એ વર્ષ પતે પછી ભરવાના આવતા, જ્યારે આ જીએસટીમાં કેવું છે, તમે વસ્તુ ખરીદો છો ત્યારે ટેક્સ ભરી દો, કાં તો વસ્તુનું વેચાણ કરો છો ત્યારે તમને ટેક્સ મળી જાય. આમાં બે પ્રકારનું હોય એ આગળ ડિટેલ્સમાં આપણે જઈશું. તો વસ્તુનું ખરીદ વેચાણ થાય ત્યારે જ કરની વસૂલાત થાય છે, એટલે કહેવાય છે પૂરતી પર કરની વસૂલાત. જેવું ખરીદ વેચાણ, ખરીદી કે વેચાણ થયું, ટેક્સ મળી ગયો, એટલે અલગથી છેલ્લે વર્ષ સુધી ટેક્સ ભરવાની રાહ જોવાની જરૂર પડતી નથી. નંબર 3, વસેક કાઉન્સિલ. તો વસેકના જે આ કાયદા છે એ કાયદાની સંભાળ રાખવા માટે અથવા તો એના નિયંત્રણ માટે, એની દેખરેખ માટે વસેક કાઉન્સિલ બનાવવામાં આવી, અને એના ઉપર કોણ નજર રાખશે અથવા તો એના ઉપર કોણ ધ્યાન રાખશે? તો કેન્દ્ર સરકારના નાણાં પ્રધાન. તો કેન્દ્ર સરકાર છે એના નાણાં પ્રધાન દ્વારા આ વસેક કાઉન્સિલનું મેનેજમેન્ટ થશે. ઓકે, કોણ? તો કેન્દ્ર સરકારમાં જે નાણાં પ્રધાનની નિયુક્ત કરવામાં આવી હોય તેના દ્વારા. નેક્સ્ટ, વસેકના દર. તો આ જે વસેક કાઉન્સિલ છે, આ વસેક જે કાઉન્સિલ છે, કાઉન્સિલ વિવિધ વસ્તુને આધારે, વિવિધ વસ્તુને આધારે એના કર નક્કી કરે છે. એટલે દરેક વસ્તુ ઉપર એક સરખો ટેક્સ ન હોય, વસ્તુની જેવી જરૂરિયાત એવો એનો
कर एटले वसेक नो कर पण कोण नक्की करे वसेक काउंसिल। नेक्स्ट नंबर सात करनी सॉरी नंबर पांच आया आयात अने वसेक તમે પહેલા કેવું હતું કે વિદેશમાંથી વસ્તુ આયાત કરો તો એના ટેક્સ અલગ થતા હતા, હવે હવે તમે વિદેશમાંથી કોઈ પણ વસ્તુની આયાત કરો છો તો આયાત ઉપર સંકલિત વસ્તુ અને સેવા કર તમારે ભરવો પડે, સંકલિત વસ્તુ અને સેવા કર ભરવો પડે એટલે કે આંતરરાજ્યની બહાર આંતરરાજ્યની બહાર તમે માલની હેરફેર કરો છો અથવા તો માલનું વેચાણ અથવા ખરીદી કરો છો એ આધારે તમારે ટેક્સ ભરવો પડે। સાહેબ કે ખબર ના પડી પણ વાંધો નથી, આની પછીનો મીન્સ કે આ લક્ષણો પછીનો જે ટોપિક ચાલે છે એમાં આપણે ડિટેલ્સમાં જઈશું, એમાં આયાત અને વસેકનો સમાવેશ બી આપણે કરી લઈશું, કારણ કે એ અત્યારે સમજાવી દઈશ તો એની પછીના જે ટોપિક ચલાવવાના છે એમાં મજા નહીં આવે। નેક્સ્ટ નંબર છ વસેક પરત જમા, હવે આનું શું છે જો વસેક કઈ રીતનું હોય છે આ જીએસટી, તમે માલની ખરીદી કરો, ખરીદી કરો એટલે સમજી લો મેં એક લાખનો માલ ખરીદ્યો છે એના ઉપર 12% જીએસટી લાગે છે તો આ એક લાખનો માલના 12% એટલે કેટલા રૂપિયા થશે 12,000, તો આ 12,000 ટેક્સ મેં જેની પાસેથી માલ ભર્યો છે એને મારે ચૂકવવા પડે, તો આ 12,000 ટેક્સ મેં ચૂકવી દીધો, વસેક ચૂકવી દીધો એટલે મેં તો ટેક્સ આપી દીધો પણ જ્યારે આ જ વસ્તુમાં હું ફેરફાર કરીશ અને આ જ વસ્તુ 1,50,000માં વેચીશ અને એના 12% લેખે, સમજી લો આના ઉપર પણ ટેક્સ 12% છે તો 1,50,000 ગુણ્યા 12% એટલે કે 18,000 ટેક્સ જે પણ વ્યક્તિ વસ્તુ ખરીદશે એ ટેક્સ મને આપશે। સાંભળજો હવે, એક બાજુ મેં 12,000 ટેક્સ ભર્યો છે, સામે મેં આ વસ્તુ વેચી એટલે ટેક્સ સાથે વેચીશ એટલે સામેવાળો વ્યક્તિ મને ટેક્સ આપશે, ઓકે, તો મેં જે ટેક્સ ભર્યો છે એ ટેક્સથી મને શું થશે વસૂલાત થશે અને જે વધારાની રકમ વધી, ધારો કે 12,000 મેં ભરી દીધો છે 18,000નો ટેક્સ મળ્યો તો આ 18,000માંથી જે મેં 12,000 ભર્યા છે એ કાઢી નાખવાના અને બાકીના 6,000 મારે ગવર્મેન્ટને એટલે કે સરકારને આપવાના બાકી રહેશે, એટલે કહેવાય છે કે વસેક પરત જમા, તમે જે વસેક તમે જે ટેક્સ ભર્યો છે એ રકમ તમને પરત મળી જાય છે, ડિફરન્સ અમાઉન્ટ જે તફાવતની રકમ વધે છે એ જ તમારે ટેક્સ સ્વરૂપે આપવાની રહે છે। નેક્સ્ટ કરની વહેંચણી, તો જે પણ સરકાર દ્વારા જે પણ કર ઉઘરાવવામાં આવે છે એ કર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચાય, તો આ લોકોએ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલમાં નક્કી કરેલ દર મુજબ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ વસેકની રકમની વહેંચણી કરે છે। ફરીવાર કહું છું, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે નક્કી કર્યું છે તે મુજબ આ વસેકના રકમની શું થાય છે વહેંચણી થાય છે। હવે જોઈએ નંબર આઠ કર નિર્ધારણ, તો દરેક વસ્તુ પર ટેક્સ કેટલો નાખવો આનું નિર્ધારણ કોણ કરે છે, તો જીએસટી કાઉન્સિલ એટલે કે વસેક કાઉન્સિલ આ કર નિર્ધારણ કરે છે દરેક વસ્તુ ઉપર કેટલો ટેક્સ નાખવો એની જરૂરિયાત મુજબ। નેક્સ્ટ એની પછીનો છે કાયદો નંબર 9 5 વસેક કાયદા, જે આપણે પહેલાં ભણ્યા એ કયા કયા હતા, એસ જીએસટી, યુટી જીએસટી, સી જીએસટી, આઈ જીએસટી અને વસ્તુ અને સેવા કર કાયદો, આ 5 કાયદા હતા। 11
समानता छेल्लो टॉपिक छे नंबर 10 सॉरी हजी एक बाकी छे समानता तो जे पण वसेक ना दरेक वस्तु पर जे पण वसेक नाखवामां आवे छे ए देशना दरेक राज्य में सरखी रहेशे એટલે કે ટેક્સનું ધોરણ જે વસ્તુ પર ટેક્સનું ધોરણ છે એ દરેકે દરેક રાજ્યની અંદર એક સરખું પ્રમાણ રહેશે ધારો કે કાપડ ઉપર અહીંયા 8% જીએસટી હોય વસેક હોય તો ભારતમાં કોઈ પણ છેડે જાઓ કાપડ ઉપર 8% જ તમને શું થશે ટેક્સ મળશે અને છેલ્લો ટોપિક છે પૂર્વ નિર્ધારિત કર માળખું તો જે જીએસટી કાઉન્સિલ છે એટલે કે વસેક કાઉન્સિલ છે એમને કઈ વસ્તુ ઉપર કેટલો ટેક્સ રહેશે તેનું આખે આખું પૂર્વ નિર્ધારણ કરેલું છે એનું આખે આખું પરિશિષ્ટ બનાવેલા છે જે આપણે આ ચેપ્ટરના એન્ડમાં જોઈશું તો આ પરિશિષ્ટ અનુસાર કઈ કઈ વસ્તુ પરિશિષ્ટ એકમાં આવે છે એટલે કે વિભાગ એક વિભાગ બે વિભાગ ત્રણ વિભાગ ચાર વિભાગ પાંચ આવા વિભાગો પાડ્યા છે અને અલગ અલગ વસ્તુ આ વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે તો જે વસ્તુ જે વિભાગમાં આવતી હોય એ વિભાગમાં જેટલો ટેક્સ હોય એટલો ટેક્સ એ વસ્તુ ઉપર લાગશે એને કહેવાય કે પૂર્વ નિર્ધારિત કર માળખું કે પહેલેથી જ નક્કી કરી નાખ્યું છે કે આ વસ્તુ ઉપર આટલો ટેક્સ રહેશે આ હતા એના લક્ષણો હવે એની પછી આપણે જોઈશું કે ખરીદી અને વેચાણ ઉપર કરવેરો કેવી રીતે ગણાશે તો ત્યાં સુધી માટે જય હિન્દ જય ભારત જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે જોઈશું